चांदेरमां वृद्ध दंपतीने बंधक बनावी 7 लाखनी लूट चलावनार आरोपीना 12 दिवसना रिमांड मंजूर थया। घटनाने अंजाम आपनारा अन्य आरोपीनी शोधखोळ यथावत छे। 3 दिवस पहेला रणछोड़ नगर सोसायटीमां वहेली सवारे ₹7 लाखनी लूटनी घटना बनी हती। वृद्ध दंपतीने तेना घरमां घुसी 5 शख्सोए चप्पू नियणीए बंधक बनावी लूट चलावी हती। पोलीसे लिंबात विस्तारमांथी मोहम्मद उबेदलाल मोहम्मद सिद्दीकीनी धरपकड़ करी हती। बड़गामना छापीमां थयेली लूंटवीत रेपनी घटनानो आरोपी झड़पायो। एलसीबीनी टीमे आरोपी बहादुर सिंहने पाटणना खोड़ाना गामेथी झड़पी पाड्यो। आरोपीए छापी पासे छरीनी अणीए युवती साथे दुष्कर्म आचरी दागीनानी लूंट करी हती। आरोपी पासेथी 2.84 लाखना दागीना सहितनो मुद्देमाल पण रिकवर करवामां आव्यो छे। પાટણમાં વધુ એક મ્યુઝિયમ મળે તે માટે બજેટમાં ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે। જો કે હાલનું ધ્યાન આકર્ષક શિલ્પ સ્થાપત્ય વહીવટીતંત્રની ઉદાસીનતાના કારણે ખંડેર હાલતમાં છે, જેથી સ્થાપત્યની સારસંભાળ માટે સરકાર ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે। સાથોસાથ પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને પણ નવીન સ્વતંત્ર મકાન મળે તેવી પણ માંગણી કરવામાં આવી છે। બહુ લાંબા સમય પહેલા નાયિકા દેવી વિશે એટલી જાણ નથી, પણ આજે ફરીથી એ પાત્રો ઉદ્દીપ્ત થયા છે, એના પર ફિલ્મો બની છે, તો આ ઘણું બધું ઉત્તર ગુજરાતમાં છે, તો સરકાર શ્રી આને ધ્યાન આપે તો ટુરિઝમ ક્ષેત્રે પાટણની સર્કિટનો ભવ્ય વિકાસ થાય, ઉત્તર ગુજરાતનો ભવ્ય વિકાસ થાય। પાટણથી સિદ્ધપુર, સિદ્ધપુરનો વોરાવાડ, સિદ્ધપુરનો રુદ્રમહાલય, સિદ્ધપુરથી વડનગર, વડનગરથી આગળ જાઓ તો અંબાજી, જે કે 51 શક્તિપીઠ ધરાવતું આખું કુંડલામાં 30 વર્ષથી ચાલતી ટ્રાફિકની સમસ્યાનો બાયપાસ બનતા અંત આવ્યો। સ્ટેટ હાઈવે શહેરના મધ્યમાંથી પસાર થતો હતો, જેના કારણે સાવરકુંડલા શહેરમાં ભારે વાહનોથી ટ્રાફિક અને વારંવાર થતા અકસ્માત મોટી સમસ્યા હતી। 29 કરોડના ખર્ચે બનેલા બાયપાસથી 3 દશકાથી ચાલતી સમસ્યાનો અંત આવ્યો। કેન્દ્રીય મંત્રી રૂપાલાએ બાયપાસનું લોકાર્પણ કર્યું। લાંબા સમયથી સ્થાનિકો અને વેપારીઓની બાયપાસનું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ હતી।